नमस्कार विद्यार्थी मित्रों, हूँ स्वागत करू छू मारी आकाश अकेडमी यूट्यूब चैनल मा। अने आज हूँ तमारी समक्ष 14-16 ઓગસ્ટ 2022 नु करंट अफेयर्स रजू करीश। तो खास करीने तमे हजी सुधी अमारी आ यूट्यूब चैनल ने सब्सक्राइब न करी हुई तो प्लीज चैनल ने सब्सक्राइब करी लेजो, के जेथी करीने तमने बधीज अपडेट रेग्युलर मळी रहे। अने जो तमारे आ वीडियो नी पीडीएफ जोईती हुई तो नीचे डिस्क्रिप्शन बॉक्स मा आपेल टेलिग्राम चैनल नी लिंक पर क्लिक करीने पीडीएफ मेळवी शको। तो हवे आपणे 13 તારીખના રોજ થયેલ કરંટ અફેર્સનું એક વખત રિવિઝન કરી લઈએ, જેમાં પહેલો પ્રશ્ન છે, ઉઝબેકિસ્તાને 44મી ચેસ ઓલિમ્પિયાડના ઓપન સેક્શનમાં ગોલ્ડ મેડલ જીત્યો, ઉદય ઉમેશ લલિત 49માં ભારતના મુખ્ય ન્યાયાધીશ બનશે, હરિયાણામાં 2G ઇથેનોલ પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો, કોમનવેલ્થ ફેન્સિંગ ચેમ્પિયનશિપ 2022માં ભવાની દેવીએ ગોલ્ડ મેડલ જીત્યું, દીપક સિંહ દ્વારા કારગિલ યુદ્ધના નાયક યોગેન્દ્રસિંહ યાદવની આત્મકથા બ્રાવો યાદવ લખવામાં આવી। ત્યારબાદનો પ્રશ્ન, સુનિલ છેત્રી અને મનીષા કલ્યાણને AIFF ફૂટબોલર ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો, રામાધરસિંહ US હેરિટેજ વોલ ઓફ ફેમમાં સામેલ થનાર ભારતના પહેલા મનોવૈજ્ઞાનિક બન્યા, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ રેડિયો જયઘોષનો શુભારંભ કર્યો, ઋષભ પંત ઉત્તરાખંડ રાજ્યના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા। અને ત્યારબાદનો અંતિમ પ્રશ્ન છે, 10 ઓગસ્ટના રોજ આંતરરાષ્ટ્રીય યુવા દિવસ મનાવવામાં આવ્યો। હવે આજના કરંટ અફેર્સના પ્રશ્નો જોઈએ, તો તેમાં પહેલો પ્રશ્ન છે, તાજેતરમાં BCCI દ્વારા કયા વર્ષથી વુમેન્સ IPL શરૂ થવાની જાહેરાત કરવામાં આવી, તો તેના જવાબમાં આવશે માર્ચ 2022, એટલે કે આન્સર એ। BCCI નું પૂરું નામ થાય બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા, જેના પ્રેસિડેન્ટ છે સૌરવ ગાંગુલી, વાઇસ પ્રેસિડેન્ટ છે રાજીવ શુક્લા અને સેક્રેટરી છે જય શાહ। ત્યારબાદનો બીજો પ્રશ્ન, તાજેતરમાં સ્માઇલ 75 યોજના કયા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી, તો તેના જવાબમાં આવશે સામાજિક ન્યાય મંત્રાલય, એટલે કે આન્સર સી। હવે સ્માઇલ યોજનામાં સ્માઇલનું પૂરું નામ થાય સપોર્ટ ફોર માર્જિનલાઇઝ્ડ ઇન્ડિવિજ્યુઅલ્સ ફોર લાઇવલીહુડ એન્ડ એન્ટરપ્રાઇઝ, સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી ડોક્ટર વિરેન્દ્ર કુમાર દ્વારા આજીવિકા અને એન્ટરપ્રાઇઝ માટે હાંસિયામાં ધકેલાયેલી વ્યક્તિઓ માટે સહાય સ્માઇલ 75 પહેલ શરૂ કરવામાં આવી છે। સ્માઇલ 75 પહેલ હેઠળ સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે ભિખારીઓના વ્યાપક પુનર્વસન માટે 75 મ્યુનિસિપલ કોર્પોરેશનોની ઓળખ કરી છે। આ પહેલ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત શરૂ કરવામાં આવી છે। ભારત સરકારે 75 મ્યુનિસિપલ કોર્પોરેશનોના ઓળખાયેલા ભિખારી લોકો માટે સ્માઇલ 75 ઇનિશિયેટિવ નામ હેઠળ એક પ્રોજેક્ટ અમલમાં મૂકવાનો નિર્ણય કર્યો છે। આ રાષ્ટ્રવ્યાપી પ્રક્ષેપણ કાર્યક્રમમાં 75 ઓળખાયેલ મ્યુનિસિપલ કોર્પોરેશનો, ભીખ માંગવાના ક્ષેત્રના નિષ્ણાંતો અને જાણીતા NGOએ ઓનલાઈન અને ઓફલાઈન મોડ દ્વારા ભાગ લીધો હતો। સ્માઇલ 75 પહેલ હેઠળ 75 મ્યુનિસિપલ કોર્પોરેશનો, NGO અને અન્ય હિતધારકોના સહયોગથી ભિક્ષામાં રોકાયેલ લોકો માટે કાઉન્સેલિંગ, જાગૃતિ, શિક્ષણ, કૌશલ્ય વિકાસ સહિતની કલ્યાણકારી યોજનાઓની શ્રેણીને વ્યાપકપણે આવરી લેશે અને આર્થિક સ્થિતિ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે। સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયે 2025-26 સુધીના વર્ષો માટે સ્માઇલ પ્રોજેક્ટ માટે કુલ 100 કરોડ રૂપિયાનું બજેટ ફાળવ્યું છે। સ્માઇલ 75નો ઉદ્દેશ આપણા શહેરો અને નગરો અને મ્યુનિસિપલ વિસ્તારોને ભીખ માંગવાથી મુક્ત બનાવવાનો અને વિવિધ હિસ્સેદારોની સંકલિત પ્રવૃત્તિઓ દ્વારા ભિખારી કાર્યમાં રોકાયેલા લોકો માટે વ્યાપક પુનર્વસનની વ્યૂહરચના ઘડવાનો છે। ત્યારબાદનો ત્રીજો પ્રશ્ન, તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ મિલિટરી ઓબ્ઝર્વર ગ્રુપ ઇન ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન ના પ્રમુખ કોણ બન્યું, તો તેના જવાબમાં આવશે ગ્યુલીમરો પાબ્લો રાયોસ, એટલે કે આન્સર બી। ત્યારબાદનો ચોથો પ્રશ્ન, તાજેતરમાં અગસ્તમલાઈ કયા રાજ્યનું 5મું હાથી અભયારણ્ય બન્યું, તો તેના જવાબમાં આવશે તમિલનાડુ, એટલે કે આન્સર એ। મેપમાં જોઈ શકાય અહીંયા આવેલું છે તમિલનાડુ, જે કેરળ, કર્ણાટક અને આંધ્રપ્રદેશ સાથે સરહદ ધરાવે છે। તમિલનાડુની રાજધાની છે ચેન્નઈ, રાજ્યપાલ છે RN રવિ, મુખ્યમંત્રી છે મુથુવેલ કરુણાનિધિ સ્ટાલિન, જિલ્લાઓ છે 38, લોકસભાની સીટ છે 39 અને રાજ્યસભાની સીટ છે 18। ત્યારબાદ 5મો પ્રશ્ન, તાજેતરમાં ભારતીય વાયુસેના કયા દેશની સેના સાથે ઉદાર શક્તિ સૈન્ય અભ્યાસમાં ભાગ લેશે,
तो तेना जवाब में आवशे मलेशिया, एटले के आंसर सी। भारतीय वायुसेनानी टीम बन्ने देशों वच्चेनी द्विपक्षीय कवायत उदार शक्ति में भाग लेशे। भारतीय वायुसेना अने रॉयल मलेशियन एयरफोर्स वच्चे आयोजित थनारी आ प्रथम द्विपक्षीय कवायत छे। भारतीय वायुसेना Su-30 MKI अने C-17 एरक्राफ्ट साथे आ अभ्यास में भाग लई रही छे। चार दिवसीय आ कवायत में बन्ने वायुसेनाओं वच्चे विविध हवाई लड़ाई कवायत करवामां आवशे। उदार शक्ति अभ्यास लांबा समय थी चालता मित्रताना बंधन ने मजबूत करशे अने बन्ने वायुसेनाओं वच्चे संरक्षण सहयोगनी तको वधारशे, जेनाथी आ क्षेत्रमां सुरक्षामां वधारो थशे। ત્યારબાદનો છઠ્ઠો પ્રશ્ન, તાજેતરમાં ખેલો ઇન્ડિયા મહિલા હોકી લીગ Under-16 ક્યાં આયોજિત થશે? તો તેના જવાબમાં આવશે ન્યૂ દિલ્હી, એટલે કે આન્સર બી। ન્યૂ દિલ્હીમાં 16-23 ઓગસ્ટ દરમિયાન આયોજિત થશે અને કયા મેદાનમાં? તો કે મેજર ધ્યાનચંદ સ્ટેડિયમ। મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં આ હોકી લીગ આયોજિત થશે। ત્યારબાદનો સાતમો પ્રશ્ન, તાજેતરમાં કયા ભારતીયને ફ્રાન્સનું સર્વોચ્ચ સન્માન શેવેલિયર ડી લા લેજિયન ધ હોનર મળશે? તો તેના જવાબમાં આવશે શશી થરૂર, એટલે કે આન્સર એ। તે પરથી ફ્રાન્સની વાત કરી તો તે યુરોપનું એક કન્ટ્રી છે જેની કેપિટલ છે પેરિસ, પ્રેસિડેન્ટ છે એમાન્યુઅલ મેક્રોન, પ્રાઇમ મિનિસ્ટર છે એલિઝબેથ બોન અને કરન્સી છે યુરો અને CFP ફ્રેન્ક। ત્યારબાદનો આઠમો પ્રશ્ન, તાજેતરમાં કઈ રાજ્ય સરકારે GST ચોરી રોકવા મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી? તો તેના જવાબમાં આવશે કેરળ, એટલે કે આન્સર ડી। કેરળ સરકાર એક મોબાઈલ એપ લોન્ચ કરવા તૈયાર છે જ્યાં લોકો અસલ બિલ અપલોડ કરી શકશે અને ઇનામો જીતવાની તક પણ મેળવી શકશે। કેરળ સરકારનો હેતુ આ એપ દ્વારા GST ચોરીને રોકવાનો છે। એપનું નામ લકી બિલ એપ છે અને તે 16 ઓગસ્ટ એટલે કે આજથી મુખ્યમંત્રી પિનારાયણ વિજયન દ્વારા લોન્ચ કરવામાં આવશે। હવે મેપમાં જોઈ શકાય અહીં આવેલું છે કેરળ, જે કર્ણાટક અને તમિલનાડુ સાથે સરહદ ધરાવે છે। કેરળની રાજધાની છે તિરુવનંતપુરમ, રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન, મુખ્યમંત્રી છે પિનારાઈ વિજયન, જિલ્લાઓ છે 14, લોકસભાની સીટ છે 20 અને રાજ્યસભાની સીટ છે 9। ત્યારબાદનો નવમો પ્રશ્ન, તાજેતરમાં ભારતમાં 11 રામસર સાઇટનો સમાવેશ કરવામાં આવ્યો, ત્યારબાદ હવે ભારતમાં કેટલી રામસર સાઇટ થઈ? તો તેના જવાબમાં આવશે 75, એટલે કે આન્સર ડી। પહેલા કેટલી હતી? તો કે 64 અને હવે 11 રામસર સાઇટનો સમાવેશ થાય એટલે 75 રામસર સાઇટ ભારતમાં થઈ। તમિલનાડુમાં 4, ઓડિશામાં 3, જમ્મુ એન્ડ કાશ્મીરમાં 2, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં 1-1 વેટલેન્ડ ઉમેરવામાં આવ્યું છે। હવે તમિલનાડુની વાત કરીએ તો તેમાં ચિત્રાંગુંડી પક્ષી અભયારણ્ય, સુચિન્દ્રમ થરૂર વેટલેન્ડ કોમ્પ્લેક્સ, વડુવુર અપક્ષી અભયારણ્ય, કાંજીરકુલમ પક્ષી અભયારણ્ય, ત્યારબાદ ઓડિશામાં તમપારા તળાવ, હીરાકુંડ જળાશય અને અંસુપા તળાવ, ત્યારબાદ જમ્મુ એન્ડ કાશ્મીરમાં હેંગુમ વેટલેન્ડ કન્ઝર્વેશન રિઝર્વ, શાલબુ વેટલેન્ડ કન્ઝર્વેશન રિઝર્વ, મધ્યપ્રદેશમાં યશવંત સાગર અને મહારાષ્ટ્રમાં થાણે ક્રીક અટલી રામસર સાઇટનો સમાવેશ કરવામાં આવ્યો છે। ત્યારબાદનો દસમો પ્રશ્ન, તાજેતરમાં વિશ્વ સંસ્કૃત દિવસ કઈ તારીખે મનાવવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે 12 ઓગસ્ટ, એટલે કે આન્સર સી। 12 ઓગસ્ટ વિશ્વ સંસ્કૃત દિવસ તરીકે મનાવવામાં આવ્યો। દર વર્ષે શ્રાવણ પૂર્ણિમાના અવસરે આ દિવસનું આયોજન કરવામાં આવે છે। સંસ્કૃતને વિશ્વની સૌથી જૂની ભાષાઓમાંની એક તરીકેનું ગૌરવ છે। તેને દેવતાઓની ભાષા પણ કહેવામાં આવે છે। વિશ્વની સૌથી પ્રાચીન ભાષાઓમાંની એક તરીકેનું ગૌરવ ધરાવતી આ ભાષા ભારતીય ઇતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે। આ અંગે લોકોને વધુ જાગૃત કરવા માટે દર વર્ષે વિશ્વ સંસ્કૃત દિવસ મનાવવામાં આવે છે। સંસ્કૃત ભાષાની ઉત્પત્તિ લગભગ 3500 વર્ષ પહેલા ભારતમાં થઈ હતી। વર્ષ 1969માં પ્રથમ વખત સંસ્કૃત દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું। આ દિવસનો હેતુ જાગૃતિ ફેલાવવાનો છે। સંસ્કૃત ભાષાના સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટે સમગ્ર દેશમાં વિશ્વ સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવે છે। આ દિવસે સંસ્કૃત ભાષા પર ધ્યાન કેન્દ્રિત કરતા
कार्यक्रमों आयोजन करवामां आवे छे। संस्कृत भाषा ने प्रोत्साहन आपवा अने तेनी प्रशंसा करवा अने भाषाना महत्व विषे वात करवा माटे सामान्य रीते समग्र दिवस दरमियान केटलाक सेमिनारनुं आयोजन पण करवामां आवे छे। ત્યારબાદનો 11મો પ્રશ્ન, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય લેફ્ટ હેન્ડર્સ ડે કઈ તારીખે મનાવવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે 13 ઓગસ્ટ, એટલે કે આન્સર એ। આંતરરાષ્ટ્રીય લેફ્ટ હેન્ડર્સ ડે દર વર્ષે 13 ઓગસ્ટે ડાબા હાથના લોકોની વિશિષ્ટતા અને તફાવતોની ઉજવણી કરવા અને મુખ્યત્વે જમણા હાથની દુનિયામાં ડાબોળી હોવાના ફાયદા અને ગેરફાયદા વિશે જાગૃતિ લાવવા માટે ઉજવવામાં આવે છે। ઓક્સફર્ડ યુનિવર્સિટીના 2019ના અભ્યાસ મુજબ ડાબા હાથના લોકો જમણા હાથના સમકક્ષો કરતા વધુ સારી રીતે મૌખિક કુશળતા ધરાવે છે। અમિતાભ બચ્ચન, રજનીકાંત, રતન ટાટા, સચિન તેંડુલકર વગેરે સહિત વિશ્વભરના ઘણા અગ્રણીઓ, નેતાઓ અને હસ્તીઓ ડાબોળી છે। લેફ્ટ હેન્ડર્સ ઇન્ટરનેશનલ INCના સંસ્થાપક ડીન આર કેમ્પેબલ દ્વારા 1976માં પ્રથમ વખત આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ઉપરાંત 1990માં લેફ્ટ હેન્ડર્સ ઇન્ટરનેશનલ ક્લબની સ્થાપના ડાબા હાથને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી। ત્યારબાદનો 12મો પ્રશ્ન, તાજેતરમાં વિશ્વ અંગદાન દિવસ કઈ તારીખે મનાવવામાં આવ્યો? તો તેના જવાબમાં આવશે 13 ઓગસ્ટ, એટલે કે આન્સર એ। વિશ્વ અંગદાન દિવસ દર વર્ષે 13 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે। અંગદાન એ જીવનનું સૌથી મોટું પુણ્ય છે। આનાથી અન્ય લોકોનો જીવ પણ બચી શકે છે। આ દિવસ લોકોમાં અંગદાન અંગે જાગૃતિ ફેલાવવા માટે મનાવવામાં આવે છે। ડોક્ટર દ્વારા બ્રેઇન ડેડ જાહેર કરાયેલ વ્યક્તિના અંગનું દાન કરી શકાય છે। આ વ્યક્તિ કોઈ પણ ઉંમરની હોઈ શકે, જન્મથી લઈને 65 વર્ષની ઉંમર સુધી અંગોનું દાન કરી શકાય છે। વિશ્વમાં પ્રથમ અંગદાન 1954માં કરવામાં આવ્યું હતું। આ એક વસ્તુ યાદ રાખજો, કઈ સાલમાં? 1954માં। આ વર્ષે રોનાલ્ડ લી હેરિક નામના વ્યક્તિએ તેની એક કિડની તેના જોડિયા ભાઈને દાનમાં આપી હતી। આ સફળ ટ્રાન્સપ્લાન્ટ ડોક્ટર જોસેફ મુરે દ્વારા કરવામાં આવ્યું હતું। આ ડોક્ટરનું નામ યાદ રાખજો, ડોક્ટર જોસેફ મુરે। આ માટે ડોક્ટર જોસેફ મુરેને 1990માં ફિઝિયોલોજી અને મેડિસિન માટે નોબેલ પુરસ્કાર મળ્યો હતો। હવે 13 ઓગસ્ટના રોજ જે આપણે પ્રશ્ન પૂછ્યો હતો, એ પ્રશ્ન હતો, મૌર્ય શાસન કેટલા વર્ષ સુધી ચાલ્યું હતું? તો તેના જવાબમાં શું આવશે? 137 વર્ષ। હવે મૌર્ય વંશ જે છે તેના સંસ્થાપક છે ચંદ્રગુપ્ત મૌર્ય, અને મૌર્ય વંશનો અંતિમ શાસક છે બૃહસ્થ। આ વસ્તુ આપણે યાદ રાખવાની છે, અંતિમ શાસક બૃહસ્થ અને તેના સંસ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય, અને બૃહસ્થની હત્યા પુષ્પમિત્ર શુંગે કરી હતી, અને તેની હત્યા બાદ તેમણે મગધ પર શુંગ વંશની સ્થાપના કરી હતી। અહીંયાથી પ્રશ્ન પૂછે કે શુંગ વંશની સ્થાપના કોણે કરી હતી? તો કે પુષ્પમિત્ર શુંગે। હવે આજનો ક્વેશ્ચન ઓફ ધ ડે છે, ભારતના 14મા રાષ્ટ્રપતિ કયા રાજ્ય સાથે સંબંધ ધરાવે છે? જેમાં તમને 4 ઓપ્શન્સ આપેલા છે, એનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો રહેશે। આમ અહીં આપણે આજે 14-16 ઓગસ્ટ 2022નું કરંટ અફેર્સ પૂર્ણ કર્યું। જે પ્રશ્નમાં મારે તમને ડિટેલ સોલ્યુશન આપવાની જરૂર પડી તે બધા જ પ્રશ્નોમાં મેં તમને ડિટેલ સોલ્યુશન આપ્યું। તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને શેર કરજો, લાઇક કરજો અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો।